નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નર્સિંગ એન એમાં મિડવાઇફરી વિશે ભણીશું. તો એને ઇન્ટ્રોડક્શન જોઈએ. તો મિડવાઇફરી ઇઝ ધ પ્રોફેશન ઓફ મિડવાઇવ્સ. યુનિટી મિડવાઇફ્સ પ્રેક્ટિસ મિડવાઇફરી. જો એની ડેફિનેશનમાં ઇઝ પ્રોફેશનલ ઇન ઓબસ્ટ્રેક્ટ્સ ધ મિડવાઇફરી બિંગ કેર ટુ વુમન ડ્યુરિંગ પ્રેગ્નન્સી. તો ગુજરાતીમાં આપણે જોશું હવે ડેફિનેશન ઓફ મિડવાઇફરી. મિડવાઇફરી એટલે શું? એક એવી શાખા કે જેમાં ગર્ભ શરૂ કરીને ડિલિવરી પછીના 6 અઠવાડિયા કે 42 દિવસના સમયગાળાનું, એટલે કે સગર્ભાવસ્થા શરૂ કરીને પરપ્યુરમ પીરિયડ સુધીના સમયનું જ્ઞાન આપવામાં આવે તેવી શાખાને મિડવાઇફરી કહેવાય છે. આ ઉપરાંત તેમાં પ્રજનનતંત્રના અંગો એટલે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ એટલે કે એને રોગો અંગેનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે. હવે એની મિડવાઇફની ડેફિનેશન જોઈએ તો મિડવાઇફ એક એવી વ્યક્તિ છે જેને મિડવાઇફરીના પાયાની તાલીમ લીધેલ હોય, મિડવાઇફરી અંગેનું માન્ય કાઉન્સિલનું રજિસ્ટ્રેશન કરેલું હોય, સગર્ભાવસ્થાથી શરૂ કરીને પરપ્યુરમ પીરિયડ સુધીનું જ્ઞાન ધરાવતી હોય, માતા અને બાળકની સંપૂર્ણ કાળજી રાખવા સક્ષમ હોય, સમાજને આરોગ્ય શિક્ષણ આપી શકે અને તંદુરસ્તી ધોરણ ઊંચું લાવી શકે તંદુરસ્તીનું. આને શું કહેવાય? મિડવાઇફની ડેફિનેશન થઈ ગુજરાતીમાં. હવે એના હેતુઓ જોઈએ. તો મિડવાઇફના હેતુઓ શું છે આપણે જોઈએ તો પહેલો હેતુ છે સગર્ભા માતાનું નિરીક્ષણ અને તપાસ કરી જરૂરી સારવાર આપવા માટે. પછી બીજું છે જોખમી માતાનું અલગ તારવી જરૂરી પગલાઓ લઈ શકાય. જોખમી માતા એટલે જે પ્રેગ્નન્સી હોય વુમન, એને ડિલિવરી વખતે ઊભી થતી તકલીફો જાણી શકાય અને નિવારણ લાવી શકાય. માતૃ બાળ કલ્યાણની સારી સેવાઓ આપવા માટે જરૂરી છે. IMR ઘટાડવા માટે અને MMR ઘટાડવા માટે પણ જરૂરી છે. જન્મ સમયની સારી કેર લેવા માટે જરૂરી છે. સલામત સુવાવડ કરાવવા માટે જરૂરી છે મિડવાઇફના હેતુઓ. સ્ત્રીઓમાં થતા જુદા જુદા રોગોની જાણકારી મેળવવા, નોર્મલ ડિલિવરી એન્ડ મેનેજમેન્ટ કરવા માટે, ડિલિવરી દરમિયાનની સારી સંભાળ લેવા માટે જરૂરી છે. તો આ હતી મિડવાઇફ્સની વ્યાખ્યા અને મિડવાઇફ્સ શું છે અને મિડવાઇફરી કોને કહેવાય.